एक शख्स की धरपकड़ करी छे अने आ शख्स इंस्टाग्राम पर अकाउंट बनावीने युवती ने परेशान करतो हतो। इच्छा होय के न होय आम छत्ता पण युवतीओने दोस्त बनावतो। आ शख्स जमाना प्रमाणेनो विलन छे। सोशल मीडिया में एक फोटो वायरल करीने बदनाम करी देवानी फिलोसॉफी में मानतो हतो। जगदीश मकवाणानी गईकाले पोलीसे धरपकड़ करी छे अने जगदीशनी गुनानी डायरी पण सामे आवी छे। આપણે ત્યાં પહેલા એવું હતું વિલન નવલકથામાં હતો, બાદમાં એવું થયું કે વિલન ફિલ્મમાં જ હતો। હવે જમાનો બદલાઈ ગયો છે અને આજકાલ વિલન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યો છે। કોઈની સાથે બદલો લેવા માટે સોશિયલ મીડિયા સુપર હથિયાર બની રહ્યું છે। બસ એક ફોટો વાયરલ કરી દેવાનો એટલે ખેલ ખતમ થઈ જાય। ખાસ કરીને મહિલાઓ સૌથી વધુ બદનામ સોશિયલ મીડિયા પર થાય છે। એક શખ્સ, બે આઈડી, એકમાં હીરો, બીજામાં વિલન। જી હા, અમે વાત કરી રહ્યા છીએ આ શખ્સની। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે આધુનિક વિલન। પહેલા એવું હતું કે રાવણ લંકામાં રહેતો હતો, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં રહે છે। પહેલા ગબ્બર અને જગીરા ફિલ્મમાં જ હતા, પરંતુ હવે વોટ્સએપના ગ્રુપમાં હોઈ શકે છે। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે 21મી સદીનો વિલન। આ શખ્સની ગઈકાલે તાપી પોલીસે ધરપકડ કરી છે અને તેનો ચહેરો ખુલ્લો પડી ગયો છે। નામ જગદીશ મકવાણા, રહેવાસી બોટાદ, ધંધો બેકાર। આ જગદીશની પૂરી કહાની છે। આ જગદીશ ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવતો હતો, એક આઈડીથી યુવતીને બદનામ કરતો હતો, યુવતીઓના અકાઉન્ટમાં સેક્સી ફોટા સેન્ડ કરતો હતો, તેમની સાથે વિભત્સ માંગણી કરતો હતો અને જ્યારે બીજી આઈડીથી યુવતીને સલાહ આપતો હતો, કોઈ તમને બદનામ કરે તો તમારે કેવી રીતે બચવું, સારી સલાહ આપીને દોસ્ત બનતો હતો। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ યુવતીને આવી રીતે બદનામ કરી હતી અને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી લીધો। જગદીશ ક્યાંથી ઝડપાયો? પોલીસ પકડમાં ખૂબ જ નિર્દોષ ભાવે ઉભેલા આ યુવકની ચહેરા પાછળ એક શાતિર ચહેરો છુપાયેલો છે। જગદીશ મકવાણા બે જેટલા બોગસ આઈડી બનાવીને સોશિયલ મીડિયા મારફતે રહેતા યુવતીઓ સાથે મિત્રતા કેળવવાની કોશિશ કરતો અને પછી ખેલતો વિભત્સ ખેલ, પરંતુ તેનાથી ત્રસ્ત કંટાળેલી જાગૃત યુવતીએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે આ યુવકને સુરતથી ઝડપી પાડ્યો છે। મારો ફોટો એને બનાવેલો, તે મારા પર સેન્ડ બી કર્યો, ઉપર મારો ફોટો હતો, નીચે સેક્સ કરતા હોય તે ફોટો હતો। મેં કીધું કોણે મૂક્યો છે, તો કે એણે એનો ફોટો લિંક મૂકેલી કે ગામિત મિત્તલ છે એમ। તો મેં એને કીધું કે કેમ અમે આ રીતે ફોટો મૂક્યો છે તે, તો કઈ નહીં, તું એમ કે મને તારો વિડીયો કોલ કરને, ફેસ બતાવ, તો મેં તારો ફોટો ડિલીટ કરાયો। મેં કીધું પછી, તો કઈ નહીં તને બ્લોક કરતો છું એવું કે। પછી પાછો એમ કે પેલી છોકરી જે કૃપા કરીને આવેલી મારા પર રિક્વેસ્ટ, તે કે દી મેં કહેવા ને તેવું તમે કરો ને તો તમારા ફોટા ડિલીટ થઈ જાય, એટલે એના ઓપન ફોટા મને મુકેલા, આ રીતે તમે ફોટા મુકલો ને તો તમારા ફોટા ડિલીટ થાય એવું કીધું મેં। પછી અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા, પછી કીધું ત્યારે પણ અહીંયાથી પોલીસ સરે એમને વિડીયો કોલ કરેલો હતો, તો વિડીયો કોલ ઉચેક્યો પણ એને પ્રોફાઇલ પિક એનું નીચે મૂકી દીધો, સર દેખાય પણ એને દેખાય। એક્સ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી પોતાના આઈડી ઉપર ફરિયાદીનું ડીપી મૂકી ફરિયાદીને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ પાસ કરી, સાથે એક લિંક મોકલાવેલી અને તે આધારે ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી અને ફરિયાદી બેનના ફોટાની નીચે અન્ય વિભત્સ ફોટાઓ મૂકી ફરિયાદીને બદનામ કરવાના ઈરાદાથી તેમજ જાતિ સતામણી કરવાના ઈરાદા થી ગુનો કરેલ હોય આ બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો। જગદીશનો જૂનો ભૂતકાળ। આ જગદીશ ગુનાની દુનિયાનો જૂનો ખેલાડી છે, પહેલા પણ સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। તાપીમાં અનેક યુવતીઓને જગદીશ પરેશાન કરતો હતો, યુવતીને પરેશાન કેમ કરવી તે તેનો શોખ થઈ ગયો હતો। અગાઉ સુરતમાં અનેક યુવતીઓને બદનામ કરી હતી અને જેલમાં પણ ગયો હતો, પરંતુ આ માણસ સુધરવાનું નામ નથી લેતો। તેમના વિરુદ્ધમાં અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતમાં પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે અને તપાસ દરમિયાન એવું પણ જણાયેલું છે કે વ્યારાની આસપાસના બીજા અન્ય લેડીઝો પણ આમનો ભોગ બનેલ છે। આ ગુનાની તપાસ હાલ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી
ગોહિલ કરી રહેલ છે. કારણ એ છે કે બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી તૈયાર કરવાનું અન્યના નામે, ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ જે વ્યક્તિઓ વાપરતા હોય એમના ઉપર ઇન્સ્ટાગ્રામથી મેસેજ મોકલવાના, અને એવી વાત કરે કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા જે ફોટા મોકલેલા છે બરાબર એ ડિલીટ કરો અને તમારા આઈડી ઉપર બીજા બીભત્સ ફોટાઓ મુકાઈ રહેલા છે, આવી વાતચીત કરીને સતત એમની સાથે વાત કરે અને એવું પણ જણાવે કે હું જે રીતની તમને ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે તમારે કરવાનું રહેશે, એ રીતે કરીને જાતિ સતામણી કરી રહ્યા. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ જગદીશ પર એક નજર કરો. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો આવા જગદીશથી સાવધાન રહેજો, કારણ કે આ જગદીશ પહેલા દોસ્તી કરે છે, બાદમાં બદનામીનો ખેલ ખેલે છે. આ શખ્સ જમાના પ્રમાણેનો વિલન છે, એક ફોટો વાયરલ કરી બરબાદ કરી દેવામાં માને છે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.